વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ આઠ પ્રકરણ એક વાયુઓની બનાવટ આ પાઠ વિશે આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું જેમાં સૌ આપણે વાત કરીશું ઓક્સિજન વાયુની બનાવટ મિત્રો અહીં આકૃતિમાં જોઈ રહ્યા છો તે મુજબ એક ટેસ્ટ ટ્યુબ હોલ્ડર વડે ટેસ્ટ ટ્યુબને આપણે પકડીશું અને તેમાં થોડો પોટેશિયમ પરમેંગેનેટ નાખીશું અને તેને મીણબત્તી વડે ગરમ કરીશું થોડીવાર ગરમ કરતાં તેની અંદર થોડો વાયુ ઉત્પન્ન થશે હવે આ વાયુ કયો છે તે ચેક કરવા માટે આપણે તુપાઈમાન અગરબત્તી આ ટેસ્ટ ટ્યુબની અંદર નાખીશું એટલે તે જ્યોત સાથે સળગશે એટલે આપણે કહી શકીએ કે આ ટેસ્ટ ટ્યુબની અંદર ઓક્સિજન વાયુ ઉત્પન્ન થયેલો છે તો આવી રીતે ઓક્સિજન વાયુ બનાવી શકીએ ઓક્સિજનના ભૌતિક ગુણધર્મો જોઈએ તો તે રંગહીન ગંધહીન અને સ્વાદહીન વાયુ છે તે પાણીમાં અલ્પદ્રાવ્ય છે તે દહન પોષક વાયુ છે તે લિટમસ પત્રો પ્રત્યે તટસ્થ છે ઓક્સિજનના રાસાયણિક ગુણધર્મો જોઈએ ધાતુઓ ઓક્સિજન સાથે સંયોજાય અને ધાતુના ઓક્સાઇડ બનાવે છે અહીં બતાવ્યા મુજબ મેગ્નેશિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરવાથી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બને છે મિત્રો એવી જ રીતે અધાતુઓ સાથે ઓક્સિજન સંયોજાય અને અધાતુના ઓક્સાઇડ બનાવે છે અહીં બતાવ્યા મુજબ સલ્ફરની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાથી સલ્ફર ડાયોક્સાઇડ બને છે અને સલ્ફર ડાયોક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરવાથી સલ્ફ્યુરસ એસિડ બને છે હવે ઓક્સિજન વાયુના ઉપયોગો જોઈએ તો દરેક સજીવ શ્વસનમાં આ વાયુનો ઉપયોગ કરે છે પાણીમાં દ્રાવ્ય થતો હોવાથી જળચર પ્રાણીઓને શ્વસન માટે આ વાયુ ઉપયોગી છે ન્યુમોનિયા અને ફેફસાના રોગોની જે પીડાતા દર્દીઓ હોય તેના માટે ઓક્સિજન આપતા ખાસ પ્રકારના પંપ બનાવવામાં આવે છે ઊંચું તાપમાન મેળવી શકાય તેવી ઓક્સિહાઈડ્રોજન જ્યોત અને ઓક્સિએસિટીન જ્યોત ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનનો ઉપયોગ થાય છે અને આ જ્યોતની મદદથી ધાતુ કાપી શકાય છે તેમજ ધાતુ જોડી અને વેલ્ડિંગ કરી શકાય છે ક્લોરિન નાઇટ્રિક એસિડ સલ્ફ્યુરિક એસિડ વગેરેના ઉત્પાદના ઓક્સિજન જરૂરી છે અહીં આપ ચિત્રમાં ઓક્સિજનનો ઉપયોગ જોઈ રહ્યા છો શ્વસન માટે જળચર પ્રાણીઓના શ્વસન માટે ફેફસાના રોગો માટે તેના પંપ બનાવવામાં આવે છે તેમાં અને ઓક્સિસિટીન જ્યોત વડે ધાતુઓને જોડવા માટે અને ધાતુઓને કાપવા માટે આ ઉપરાંત સલ્ફિક એસિડ અને બીજા અલગ અલગ પ્રકારના એસિડની બનાવટની અંદર ઉપયોગી છે હવે મિત્રો વાત કરીએ કાર્બન ડાયોક્સાઇડ વાયુની બનાવટ તો અહીં આકૃતિમાં બતાવ્યા મુજબ એક કાચની પારદર્શક મોટી બરણી લઈ અને તેની અંદર આરસ પથ્થરના થોડા ટુકડા લો અને તેની ઉપર હાઇડ્રોક્લોરિક એસિડના થોડા ટીપા નાખો અને થોડી વાર બાદ તેની અંદર સળગતી તો પાઈમાન અગરબત્તી એની અંદર પસાર કરો તો આપ જોઈ શકશો કે અગરબત્તી બુચાઈ જાય છે કારણ કે તેની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો હોય છે તો આવી રીતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવી શકાય હવે વાત કરીએ કાર્બન ડાયોક્સાઇડના બહુતિક ગુણધર્મો તે રંગહીન ગંધહીન અને સ્વાદહીન વાયુ છે તે પાણીમાં અલ્પ છે તે અન્ય વાયુ કરતાં ભારે વાયુ છે તે દહન પોષક વાયુ નથી હવે વાત કરીએ કાર્બન ડાયોક્સાઇડના રાસાયણિક ગુણધર્મો તે ચૂનાના નીતરિયા પાણીને દૂધિયું બનાવે છે કાર્બન ડાયોક્સાઇડની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી મળે છે કાર્બન ડાયોક્સાઇડની કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ બાય કાર્બોનેટ મળે છે કાર્બન ડાયોક્સાઇડના ધાતુના ઓક્સાઇડ સાથેની પ્રક્રિયાથી ધાતુના કાર્બોનેટ મળે છે કાર્બન ડાયોક્સાઇડની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી પાણીમાં દ્રાવ્ય સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાય કાર્બોનેટ બને છે હવે વાત કરીએ કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગો વિશે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે આગ ઓલવવા માટે ઇડલી ઢોંસા વગેરેમાં હાથો લાવવા માટે સોડા વોટર જેવા ઠંડા પીણા બનાવવામાં કાર્બન ડાયોક્સાઇડ જે સૂકા બરફ તરીકે ઓળખાય છે તેની બનાવટમાં કપડાં ધોવાના સોડા બનાવવા માટે અને ખાવાના સોડા બનાવવા માટે અહીં આપ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ જોઈ રહ્યા છો વનસ્પતિના શ્વસન માટે આગ ઓલવવા માટે ઇડલી અને ઢોસામાં હાથો લાવવા માટે સોડા વોટર માટે સૂકો બરફ આ ઉપરાંત ખાવાનો સોડા અને ધોવાના સોડાની બનાવટમાં હવે મિત્રો વાત કરીએ હાઇડ્રોજન વાયુ બનાવવો તો એક ટેસ્ટ્યુબ લઈ અને તેને ટેસ્ટી હોલ્ડર વડે પકડી અને તેની અંદર મેગ્નેશિયમના થોડા ટુકડા ઉમેરીશું અને તેની અંદર હાઇડ્રોક્લોરિક એસિડના થોડા ટીપ્પા નાખીશું એટલે પ્રક્રિયા થઈ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે હવે આ કસનળીના મોઢા આગળ સળગતી દિવાસળી રાખવાથી ધડાકા સાથે દિવાસળી સળગશે વિદ્યાર્થી મિત્રો આ પ્રયોગ તમારે જાતે કરવો નહીં શિક્ષકની હાજરીમાં આ પ્રયોગ કરવો આમ આપણે હાઇડ્રોજન વાયુ બનાવી શકીએ હાઇડ્રોજન વાયુના ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો તે રંગહીન ગંધહીન અને સ્વાદહીન વાયુ છે તે અન્ય વાયુ કરતાં હલકો વાયુ છે તે દહનશીલ વાયુ છે આગળ વાત કરીએ હાઇડ્રોજનના રાસાયણિક ગુણધર્મો તો કેટલીક સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ પોટેશિયમ કેલ્શિયમ વગેરે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી ધાતુના હાઇડ્રેઇટ બનાવે છે અને અધાતુ તત્વોની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી અધાતુના હાઇડ્રાઇડ બને છે હાઇડ્રોજનના ઉપયોગોની વાત કરીએ તો હાઇડ્રોજન વાયુનો ઉપયોગ બળતણ તરીકે અને વિદ્યુત મેળવવા માટે થાય છે તે હવા કરતાં હલકો હોવાથી હવાની ઉપરના વાતાવરણના અભ્યાસ માટે વપરાતા બલૂનમાં ઉપયોગી છે અહીં આપ હાઇડ્રોજન વાયુનો ઉપયોગ જોઈ રહ્યા છો હાઇડ્રોજન ભરેલું બલૂન જેને વાતાવરણના ઉપરના સ્તરનો અભ્યાસ કરવા માટે ઉપયોગમાં લેવાય છે હવે આપણે નાઇટ્રોજન વાયુ બનાવવાની માહિતી મેળવીશું તો અહીં બતાવ્યા મુજબ એક કાચની બરણીની અંદર એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રાઇટનું દ્રાવણ નાખીશું અને તેને સ્પિરિટ વડે ગરમ કરીશું આ થોડી વાર બાદ તેની અંદર પરપોટા જોવા મળશે આ પરપોટા એ નાઇટ્રોજન વાયુના છે પરંતુ નાઇટ્રોજન વાયુ એ સીધી રીતે આપણે ચકાસી શકતા નથી એટલે તેના સંયોજનો વડે આપણે તેનો ટેસ્ટ કરવો પડતો હોય છે તો આવી રીતે નાઇટ્રોજન વાયુ બનાવી શકાય હવે આગળ વાત કરીશું નાઇટ્રોજન વાયુના ભૌતિક ગુણધર્મો તે રંગહીન ગંધહીન અને સ્વાદહીન વાયુ છે તે દહનશીલ કે દહન પોષક વાયુ નથી નાઇટ્રોજનના રાસાયણિક ગુણધર્મો જોઈએ તે અન્ય તત્વો સાથે યોગ્ય પરિસ્થિતિમાં સંયોજનો બનાવે છે નાઇટ્રોજન ઓક્સિજન સાથે સંયોજાય અને નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે છે અને વધુ ઓક્સિજન સાથે સંયોજાય અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવે છે તેવી જ રીતે નાઇટ્રોજન ડાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ અને નાઇટ્રિક એસિડ બનાવે છે હવે નાઇટ્રોજનના ઉપયોગો જોઈએ તો એમોનિયા નાઇટ્રિક એસિડ કેલ્શિયમ સાઇનામાઇડ યુરિયા વગેરે જેવા રસાયણો બનાવવામાં ઉપયોગી છે નિષ્ક્રિય વાતાવરણ તૈયાર કરવા માટે જરૂરી છે તે હવામાં ઓક્સિજનની ક્રિયાશીલતા ઓછી કરે છે ફિલ્મ નાટકો વગેરેમાં કૃત્રિમ ધુમાડો કે વાદળો દર્શાવવા માટે ઉપયોગી છે કઠોળ જેવી કેટલીક વનસ્પતિના મૂળ હવામાં રહેલા નાઇટ્રોજનનો ઉપયોગ કરી અને પ્રોટીન સભર ખોરાક બનાવે છે અને કેટલાક વાહનોના ટાયરોની ટ્યુબમાં નાઇટ્રોજન વાયુ ભરવામાં આવતો હોય છે અહીં આપ નાઇટ્રોજનના જુદા જુદા ઉપયોગો જોઈ રહ્યા છો એમોનિયા વાયુની બનાવટમાં અલગ અલગ રસાયણો બનાવવામાં કઠોળની અંદર સૂકો બરફ ટાયર અને ટ્યુબની અંદર વગેરે અગ્નિશામક યંત્રની માહિતી મેળવીએ તો મિત્રો જ્યારે કોઈ આગ લાગેલી હોય અને તેને ઓલવી હોય ત્યારે અગ્નિશામક યંત્રનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જેની અંદર સલ્ફિક એસિડ હોય છે અને નીચે ખાવાનો સોડા અથવા તો ધોવાનો સોડા હોય છે અને તેની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થતો હોય છે અમારી એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશન માટે પ્લેસ્ટોરમાં જઈ વિજ્ઞાન વિશ્વ લખી સર્ચ કરી અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરશો યુટ્યુબમાં જઈ વિજ્ઞાન વિશ્વ લખી અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરશો અને ફેસબુકમાં અમારું પેજ વિજ્ઞાન વિશ્વ લાઇક કરશો વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના આવા અન્ય વિડીયો જોવા માટે અમારી વેબસાઈટ ડબલ્યુ 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 ડોટ વિજ્ઞાન વિશ્વ ડોટ બ્લોગ સ્પોટ ડોટ મુલાકાત કરશો આભાર મિત્રો